સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ટોલ કર્મચારીઓને આત્મવિલોપનની ચીમકી બાદ રાત્રિના સમયે ટોલ ટેક્સ સંચાલક છૂટા કરેલા ટોલ કર્મચારીઓ તથા કેટલાક આગેવાની બેઠક યોજાઈ હતી, જેમાં ટોલ સંચાલક દ્વારા છૂટા કરેલા ટોલ કર્મચારીઓને ફરી લેવાનું કહેતા મામલે થાળો પડ્યો હતો. પણ પ્રાંતિજ પોલીસ દ્વારા આત્મવિલોપનની ચીમકી બાદ 30 જેટલા કર્મચારીઓને અટકાયતી પગલું ભરી જામીન લેવડાવવામાં આવ્યા. અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 8 પ્રાંતિજના કથપુર પાટિયા ઉપર આવેલ ટોલ ટેક્સ ઉપર ટોલ કોન્ટ્રાક્ટર બદલાતા નવા આવેલ ટોલ સંચાલક દ્વારા છેલ્લા 20-15 વર્ષથી ટોલ ટેક્સ ઉપર નોકરી કરતા ટોલ ટેક્સ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા અને નવા આવેલ ટોલ કોન્ટ્રાક્ટર દ્વારા પોતાના માણસો ગોઠવી દેવામાં આવતા મામલો ભીચક્યો હતો અને ટોલ મેનેજર અનુભવ શર્મા તથા ટોલ કર્મચારીઓ સાથે તુતુમેના દ્રશ્યો જોવા મળ્યા હતા. તો આ બાબતને લઈને પ્રાંતિજ તાલુકા પંચાયતના સદસ્ય કૌશિકભાઈ પટેલ, તાલુકા સદસ્ય પ્રદીપસિંહ રાઠોડ, નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટર નિખિલભાઈ પટેલ, કથપુર સરપંચ રાજુભાઈ સહિતના આગેવાનો દ્વારા વચ્ચે રહીને કર્મચારીઓના હિતને લઈને નવા આવેલ ટોલ સંચાલક સાથે રાત્રિના બેઠક યોજાઈ હતી અને બંને વચ્ચે સમાધાન કરાવતા આખરે મામલો થારે પડ્યો હતો અને ટોલ મેનેજર અનુભવ શર્મા દ્વારા 1 મહિનામાં જ બધા છૂટા કરવામાં આવેલ ટોલ કર્મચારીઓને લેવાની બાહેધરી આપી હતી. તો પ્રાંતિજ પોલીસ દ્વારા ટોલ ટેક્સ કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલ આત્મવિલોપનની ચીમકીને લઈને 30 જેટલા ટોલ ટેક્સ કર્મચારીઓની અટકાયતથી પગલું ભરી ફરીવાર આવું કાર્ય ન કરે તે માટે પ્રાંતિજ પોલીસ દ્વારા પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે તમામે તમામ 30 જેટલા કર્મચારીઓના પ્રાંતિજ મામલતદાર પાસે જામીન લેવડાવવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલાનો સુખદ અંત આવતા જિલ્લા સહિત સ્થાનિક તંત્રએ પણ હાશકારો લીધો હતો. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. અમે ટોલ ટેક્સ કર્મચારીઓએ મંગળવારના દિવસે આત્મવિલોપનની ચીમકી આપેલી, બરાબર. એ અમે આજના રોજ આત્મવિલોપન કરવાના હતા, પરંતુ કાલ રાતે પ્રદીપસિંહ રાઠોડ, નિખિલ પટેલ અને રાજેશ પટેલ પોલીસ સ્ટેશન મેનેજરને બોલાવતા અમારું સમાધાન થયેલ છે અને તે બાબતે અમે કોઈ આત્મવિલોપન કરવાના નથી. 30-8 રોજ ત્યાં સુધીની અંદર અમને તમામ લોકોને નોકરી ઉપર પરત લેવાની ટોલ ટેક્સ મેનેજરે બાહેધરી આપેલ છે પોલીસના હસ્તે. બોલો. અમે ટોલ ટેક્સના કર્મચારીઓ મંગળવારે આત્મચીમકીની ધમકી આપી હતી અને એના માટે અમે બધા કાલે રાત્રે પ્રદીપસિંહ રાઠોડ, રાજેશ પટેલ અને નિખિલભાઈ પટેલ એ બધા પોલીસ સ્ટેશન આવ્યા હતા અને ત્યાં આગળ મામલો ઠંડે પડ્યો અને એના માટે આપણે ટોલ ટેક્સ મેનેજરને બોલાવીને અને આ બધું સમાધાન કર્યું છે અને એના માટે આપણે બધાને નોકરી આ મહિનાની અંદર 30-8 રોજ બધાને નોકરી લઈ લેશે એવું મેનેજરે પોલીસ સ્ટેશનમાં બાંયધરી આપી છે. તેથી અમે સંતોષ છે એના માટે, બધાને નોકરી રાખશે. પહેલી વાત તો હમને છૂટા નહીં કરા થા. જબ હમને કોન્ટ્રાક્ટ સાઇન કરા થા, ના કોઈ એ ડીલ થી NHIA કી તરફ સે કે હમારકો લોકલ એમ્પ્લોય રખને હી રખને હૈ, પહેલી ચીજ. દૂસરી ચીજ, યે એમ્પ્લોય થે રિદ્ધિ સિદ્ધિ કે, બટ ફિર ભી એઝ પર ધ રિક્વાયરમેન્ટ હમારે અપને 45 બંદે થે, જો મેને જૈસે કે પિછલી બારી આપ લોગો કો બતાયા થા, પ્લસ જો ઇનકે 25 રિમેનિંગ રહે ગયે થે, હમને કહા થા હમારકો થોડા ટાઈમ દો, હમ વો ભી એડજસ્ટ કરેંગે. બટ એડજસ્ટ એસે કરેંગે સર, 15 લોગ ઇસ મહિને મેં એડજસ્ટ કરેંગે, 10 અગલે મહિને એડજસ્ટ કરેંગે. બટ ઇનકી તરફ સે યે પ્રેશર નહીં આના ચાહીએ, આજ ઇસકો એસે રખો, આજ ઇસકો એસે રખો. હમ કમિટમેન્ટ કરતે હમ 15 કો બિલકુલ રખેંગે, 1 ઇસ મહિને ઓર 10 અગલે મહિને રખેંગે, અપની રિક્વાયરમેન્ટ કે હિસાબ સે. અગર આજ હમારકો ઇલેક્ટ્રિશિયન કી જરૂરત હૈ યા હમારકો TC કી જરૂરત હૈ તો હમ વો વાલા બંદા રખેંગે. અબ ઇનકો યે નહીં આના ચાહીએ પહેલે ઇસકો રખો, ઇસકો નહીં રખા, ઇસકો રખો. ઉસમે સર હમ કમિટમેન્ટ હૈ કે 25 કે 25 રખેંગે, બટ ઉસકા કમિટમેન્ટ નહીં દૂંગા કે જો લોગ અપની મરજી સે હમારે પાસ થે ઓર ઇનકે દબાવ મેં આકે છોડ કર ગયે, વો હમને ઉનકો નહીં રખેંગે. બાકી ફિર ભી સેટરડે કો હમારે યહાં પે VP સાહેબ આ રહે હૈ, હમારે બોસ આ રહે હૈ, વો આકે ડિસાઇડ કરેંગે ઇનકો રખના હૈ યા નહીં રખના હૈ સર.